સો હવે તમારી બુકમાં એક ટેબલ આપેલું છે દેટ ઇઝ ધી રિએક્શન કેટાલાઇઝડ બાય ડિફરન્ટ ટાઈપ ઓફ ધી એન્ઝાઇમ ઇન મેટાબોલિક રિએક્શન ઓકે મેટાબોલિક રિએક્શનમાં અલગ અલગ એન્ઝાઇમ દ્વારા અલગ અલગ રિએક્શન કેટાલાઇઝડ થાય છે ઓકે તો એમાં કોઈક સ્પેસિફિક ટાઇપના એન્ઝાઇમ હોય કે આપણને એન્ઝાઇમના નામ ઉપરથી જ ખબર પડી જાય કે આ ટાઇપની એન્ઝાઇમ આ ટાઇપની રિએક્શન છે એ કેટાલાઇઝ કરતું હશે ઓકે સો એવા થોડાક એક્ઝામ્પલ આપેલા છે ફર્સ્ટ ઇઝ ધી ઓક્સિડોરિડક્ટેઝ ઓકે ટાઈપ ઓફ એન્ઝાઇમ એન્ઝાઇમનો ટાઇપ શું છે ઓક્સિડો ઓક્સિડોરિડક્ટેઝ એન્ઝાઇમ એટલે કે ઓક્સિડો ઓક્સિડોરિડક્ટેઝ એન્ઝાઇમ જે કાંઈ પણ હશે ઓકે એ ટાઇપના અલગ અલગ ઘણા બધા એન્ઝાઇમ્સ હશે કે જે શું કામ કરશે રિએક્શન કેટાલાઇઝડ બાય ધી એન્ઝેમ ઓકે સેકન્ડ બોક્સમાં શું આપેલું છે કે એ એન્ઝાઇમ દ્વારા કઈ રિએક્શન કેટાલાઇઝ થાય છે તો અહીંયા ઓક્સિડો રિડક્ટેઝ એન્ઝાઇમ છે એ કઈ રિએક્શનને કેટાલાઇઝ કરશે ઓક્સિડેશન રિડક્શન રિએક્શન ઓકે એટલે કે જ્યાં પણ ઓક્સિડેશન રિડક્શન રિએક્શન થતી હોય ત્યાં જે એન્ઝાઇમ ઇન્વોલ્વ હોય એને શું કહેવાય ઓક્સિડો રિડક્ટેઝ એન્ઝાઇમ ઓકે એનું એક એક્ઝામ્પલ આપેલું છે લેક્ટેડ ડીહાઇડ્રોજીનેસ ઓકે લેક્ટેડ ડીહાઇડ્રોજીનેસ એન્ઝાઇમ છે એ ઓક્સિડો રિડક્ટેઝ ટાઈપનો એન્ઝાઇમ છે બિકોઝ એ ઓક્સિડેશન રિડક્શન રિએક્શનને કેટાલાઇઝ કરે છે ઓકે અહીંયા તમે રિએક્શન જોઈ શકો છો કે લેક્ટેડ ડીહાઈડ્રોજીનસ દ્વારા કઈ રિએક્શન કેટાલાઇઝ થાય છે તો કે પાયરુવેટ પ્લસ એનએડીએચ પ્લસ એચ પ્લસ એમાંથી જેનું ફોર્મેશન થાય છે લેક્ટેટ પ્લસ એનએડી પ્લસ ઓકે સો એનએડીએચ છે એમાંથી એચ પ્લસ રિમૂવ થઈ જશે અને લેક પાયરુવેટમાં જોડાઈ જશે ઓકે સો પાયરુવેટ અને એનએડીએચ બંનેમાં અહીંયા ઓક્સિડેશન રિડક્શન થાય છે ઓકે સો આ ઓક્સિડો રિડક ઓક્સિડેશન રિડક્શન રિએક્શન છે રેડોક્સ રિએક્શન છે એટલા માટે આ રિએક્શન જે એન્ઝાઇમ દ્વારા કેટલાઇઝ થતી હોય એ એન્ઝેમને કેવો એન્જેમ કહેવાય ઓક્સિડો રિડકટેઝ એન્જેમ ઓકે ના સેકન્ડ એન્ઝાઇમ શું છે ટ્રાન્સફરેઝ ઓકે ટ્રાન્સફરેઝ મીન્સ ટ્રાન્સફરેઝ એન્ઝાઇમ હશે એ શું કરશે રિએક્શન ઇન્વોલ્વિંગ ધી ટ્રાન્સફર ઓફ ગ્રુપ્સ બિટવીન ધી મોલેક્યુલ ઓકે નામ ઉપરથી જ કબ ખબર પડે ટ્રાન્સફરેઝ મીન્સ ટ્રાન્સફર કરવાનું એનું કામ છે ઓકે અલગ અલગ મોલેક્યુલમાં ગ્રુપને ટ્રાન્સફર કરવાનું કામ કરશે અહીંયા એન્સે ઓકે એક કોઈ કેમિકલ ગ્રુપ જોડાયેલું છે એક મોલેક્યુલ સાથે તો એ ગ્રુપને ત્યાંથી રિમૂવ કરી અને બીજા મોલેક્યુલમાં અટેચ કરી દેશે ઓકે સો ટ્રાન્સફર કરી દેશે ગ્રુપને એક મોલેક્યુલમાંથી બીજા મોલેક્યુલમાં તો આવી રિએક્શનને જે એન્ઝાઇમ આવી રિએક્શનને કેટાલાઇઝ કરતો હોય એને ટ્રાન્સફરેઝ કહેવાય ઓકે એનું એક્ઝામ્પલ આપેલું છે એસ્પાર્ટેટ કાર્બામોઇલ ટ્રાન્સફરેઝ ઓકે અહીંયા શું થશે આ એન્ઝાઇમ કઈ રિએક્શનને કેટાલાઇઝ કરે છે તો કે એસ્પાર્ટેટ પ્લસ કાર્બામોઇલ ફોસ્ફેટ ઓકે એમાંથી જેનું ફોર્મેશન થાય છે કાર્બામોઇલ એસ્પાર્ટેટ પ્લસ ફોસ્ફેટ ઓકે સો અહીંયા એસ્પાયટેટ અને ફોસ્ફેટ છે એ બંને એક્સચેન્જ થઈ ગયા ઓકે એસ્પાયટેટ છે એ કાર્બામોઇલ સાથે જોડાઈ ગયું અને ફોસ્ફેટ છે એ રિમૂવ થઈ ગયું સો આ જે એન્ઝાઇમ છે એ શું છે એસ્પાઈટેડ કાર્બામોઇલ ટ્રાન્સફરેઝ ટ્રાન્સફરેઝ ટાઈપનો એન્ઝાઇમ છે ઓકે આને ફંક્શનલ ગ્રુપને ટ્રાન્સફર કર્યા એક મોલેક્યુલમાંથી બીજા મોલેક્યુલ પાસે ક્લિયર સો ધીસ ઇઝ નોન એઝ ધી ટ્રાન્સફરેઝ એન્ઝાઇમ નાઉ ધી થર્ડ ટાઈપ ઓફ ધ એન્ઝાઈમ ઇઝ ધી હાઇડ્રોલેઝ ઓકે હાઇડ્રોલેઝ મીન્સ હાઇડ્રોલાઇસિસ ઓફ મોલેક્યુલ ઓકે હાઇડ્રોલેઝ એન્ઝાઈમ કંઈ પણ આવે તો એનું ફંક્શન શું હશે હાઇડ્રોલાઇસિસ ઓફ મોલેક્યુલ ઓકે હાઇડ્રોલાઇસિસનું મિનિંગ શું થાય તો કે એચ ટુઓના એડિશન વડે જ્યારે બ્રેકડાઉન થતું હોય ઓકે કોઈ પણ મોલેક્યુલનું બ્રેકડાઉન થતું હોય એચ ટુઓના એડિશનથી તો એ રિએક્શનને કહેવાય હાઇડ્રોલાઇસિસ અને જે એન્ઝાઇમ આવી હાઇડ્રોલાઇસિસની રિએક્શનને કેટાલાઇઝ કરતો હોય એવા એન્ઝાઇમને હાઇડ્રોલેઝ એન્ઝાઇમ કહેવાય ઓકે એનું એક્ઝામ્પલ છે ગ્લુકોઝ સિક્સ ફોસ્ફેટેઝ ગ્લુકોઝ સિક્સ ફોસ્ફેટેઝ છે એ હાઇડ્રોલેઝ નો એન્ઝાઇમ છે બિકોઝ એ કંઈ રિએક્શનને કેટાલાઇઝ કરે છે તો નીચે રિએક્શન આપેલી છે ગ્લુકોઝ સિક્સ ફોસ્ફેટ ઓકે એમાં H2O નું એડિશન થાય છે એટલે એમાંથી શું બનશે ગ્લુકોઝ પ્લસ ફોસ્ફેટ ઓકે અહીંયા ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ અને ફોસ્ફેટ બંનેનું બ્રેકડાઉન થઈ ગયું વચ્ચેથી ઓકે ફોસ્ફેટ જે બોન્ડથી ગ્લુકોઝ આરે જોડાયેલું હશે એ બોન્ડનું બ્રેકડાઉન થઈ જશે અને એચ છે એમાંથી એકમાં ગ્લુકોઝમાં અથવા તો ગ્લુકોઝમાં છે એનું એચ પ્લસ જોડાશે અને ઓ એચ માઇનસ છે એ ફોસ્ફેટ સાથે જોડાશે ઓકે એટલે કે એચ ટુઓના એડિશનથી અહીંયા ગ્લુકોઝનું બ્રેકડાઉન થાય છે સોરી ગ્લુકોઝ સિક્સ ફોસ્ફેટનું બ્રેકડાઉન થાય છે ગ્લુકોઝ પ્લસ ફોસફેટમાં ઓકે સો આ રિએક્શન કેવી છે હાઇડ્રોલાઇસીસની રિએક્શન છે સો જે કંઈ પણ એન્ઝાઇમ આ રિએક્શનને કેટાલાઇઝ કરે છે એને હાઇડ્રોલાઇઝ એન્ઝાઇમ કહેવાય નેક્સ્ટ ઇઝ ધી લાયઝ ઓકે લાયઝ એન્ઝાઇમ છે એનું ફંક્શન શું છે તો કે રિમૂવલ ઓફ ગ્રુપ્સ ટુ ફોમ ધી ડબલ બોન્ડ ઓર એડિશન ઓફ ગ્રુપ ટુ ડબલ બોન્ડ ઓકે આ લાયઝ એન્ઝાઇમ શું કરશે તો કે એનું કામ શું છે રિમુવલ ઓફ ગ્રુપ્સ ફ્રોમ ધી ડબલ બોન્ડ ઓકે સોરી રિમૂવલ ઓફ ગ્રુપ્સ ટુ ફોર્મ ડબલ બોન્ડ ઓકે અહીંયા ઓફ નહીં આવે ટુ આવશે મીન્સ કે ડબલ બોન્ડ બનાવવા માટે ગ્રુપને એડ રિમૂવ કરી નાખશે ઓકે અથવા તો કે ગ્રુપનું એડિશન થશે એના લીધે ડબલ બોન્ડ જ્યાં પણ હશે અહીંયા ગ્રુપનું એડિશન થશે અને ડબલ બોન્ડ રિમૂવ થઈ જશે ઓકે અહીંયા નીચે એક્ઝામ્પલ આપેલું છે સી ડબલ બોન્ડ સી એમાં એક્સ વાય ઓકે એક્સ વાય બે ગ્રુપ એડ થશે બંને કાર્બન હારે એક જોડાઈ જશે ઓકે એક કાર્બન હારે એક્સ જોડાશે એક કાર્બન હારે વાય જોડાશે શું થયું અહીંયા તો કે એડિશન ઓફ ગ્રુપ્સ ટુ ડબલ બોન્ડ ઓકે ડબલ બોન્ડમાં બંને ગ્રુપ છે એ જોડાઈ ગયા અને ડબલ બોન્ડ ત્યાંથી રિમૂવ થઈ ગયો ઓકે સો આવી રિએક્શનને જે એન્ઝાઇમ કેટાલાઇઝ કરે ને કહેવાય લાયસ અને આ રિએક્શન કેવી છે રિવર્સિબલ તો સેમ એન્ઝાઇમ રિવર્સ રિએક્શનને પણ કેટાલાઇઝ કરી શકશે મીન્સ રિવર્સ રિએક્શન હોય તો એમાં શું થઈ થતું કહેવાય તો કે એક એઝ અ સબસ્ટ્રેટ ત્યારે શું હશે નીચેનું જે મોલિક્યુલ છે એ ઓકે કાર્બન કાર્બન આરે જ્યાં એક્સ વાય જોડાયેલા છે એ સબસ્ટ્રેટ તરીકે વર્ક કરશે અને એમાંથી એક્સ વાય ગ્રુપનું રિમૂવલ થઈ જશે ઓકે એક્સ વાય છે એ રિમૂવ થઈ જશે અને કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડનું ફોર્મેશન થઈ જશે ઓકે સો ઊંધી રિએક્શન થાય છે જે આમાં થાય છે એનાથી સો એ પ્રોસેસમાં શું થયું કહેવાય રિમુવલ ઓફ ગ્રુપ્સ ટુ ફોર્મ ધી ડબલ બોન્ડ અથવા તો એડિશન ઓફ ગ્રુપ્સ ટુ ફોર્મ ધી ટુ ડબલ બોન્ડ્સ ઓકે ડબલ બોન્ડમાં ગ્રુપનું એડિશન થાય અથવા તો ગ્રુપનું રિમુવલ થઈ અને ત્યાં ડબલ બોન્ડનું ફોર્મેશન થાય આવી કોઈ પણ રિએક્શનને જે એન્ઝાઇમ કેટેલાઇઝ કરતો હશે એને કહેવાય લાયસ કેટેગરીનો એન્ઝાઈમ ઓકે એનું એક્ઝામ્પલ છે ફ્યુમરેટ હાઇડ્રેટેઝ ઓકે ફ્યુમરેટ હાઇડ્રેટેઝ ઇ એન્ઝાઇમ કઈ રિએક્શનને કેટાલાઇઝ કરે છે તો માલેટમાંથી ફ્યુમરેટ પ્લસ એચ ટુઓનું ફોર્મેશન થાય છે ઓકે આ રિએક્શનને કેટાલાઇઝ કરશે હવે અહીંયા માલેટમાંથી ફ્યુમરેટ અને એચ ટુઓનું ફોર્મેશન થાય છે મીન્સ કે એચ છે એ રીમૂવ થયું માલેટમાંથી ઓકે એલ માલેટમાંથી એચ ટુઓ રીમૂવ થયું છે મીન્સ કે આમાં કઈ રિએક્શન થઈ રિમુવલ ઓફ ગ્રુપ ટુ ફોર્મ ધી ડબલ બોન્ડ ઓકે ઉપરનું જે સેન્ટેન્સ લખ્યું છે એ ટાઈપની રિએક્શન અહીંયા જોવા મળે છે ઓકે કે માલેટમાંથી એ સ્ટોર રિમૂવ થઈ ગયું અને ત્યાં ડબલ બોન્ડનું ફોર્મેશન થઈ ગયું હશે ક્લિયર સો ધીસ ઇઝ ધી લાયસ ટાઈપ ઓફ ધી એન્ઝાઇમ નાઉ નેક્સ્ટ ઇઝ ધી આઈસોમરેઝ ઓકે આઇસોમરેઝ મીન્સ રિએક્શન્સ ઇન્વોલ્વિંગ ધી આઇસોમરાઈઝેશન ઓકે નામ ઉપરથી જ ખબર પડી જાય આઇસોમોરાઈઝેશન માટેનો એન્ઝેમ છે કે એક આઇસોમેરિક ફોર્મમાંથી બીજા આઇસોમેરિક ફોર્મમાં કન્વર્ટ કરશે કોઈપણ મોલેક્યુલને ઓકે ફોર એક્ઝામ્પલ એલેનિન રેસેમેઝ ઓકે એલેનિન રેસેમેઝ એન્ઝેમ છે એ આઇસોમોરાઇઝ ટાઈપનો છે કેમ કે એ એલ એલેનિનને ડીએલેનિનમાં અથવા તો ડી એલેનિનને એલ એલેનિનમાં કન્વર્ટ કરી શકે છે ઓકે આઇસોમેરિક ફોર્મ છે જે એલેનિનના ડી એલેનિન અને એલ એલેનિન બંનેને એકબીજામાં કન્વર્ટ કરી શકે છે સો ધીસ ઇઝ ધી એન્ઝાઇમ ઓફ આઇસોમરેઝ કેટેગરી ઓકે નેક્સ્ટ ઇઝ ધી લાઈગેઝ ઓકે લાઈગેઝનું કામ શું છે લાઈગેઝ મીન્સ જોઈન્ટ કરવું ઓકે સો લાઈગેઝનું કામ કામ શું છે જોઈનિંગ ઓફ ટુ મોલિક્યુલ્સ યુઝિંગ એટીપી એનર્જી ઓર ધેટ ઓફ ધી અધર ન્યુક્લિયોસાઇડ સાઇડ ફોસ્ફેટ્સ ઓકે જોઈનિંગ ઓફ ટ્રુ ગ્રુપ નો મિનિંગ શું થાય કે જોઈન્ટ કરવું ઓકે સો બે ગ્રુપને એકબીજા સાથે જોઈન્ટ કરવાનું જે કોણ જોઈ કોઈ પણ એન્ઝાઇમ ફંક્શન કરતો હોય એને કઈ કેટેગરીનો કહેવાય લઈ ગઈ ઓકે અને આવા જોઈનિંગ માટે એટીપીની એનર્જી યુઝ થશે ઓકે અથવા તો બીજા કોઈ ન્યુક્લિયો સાઇડ ટ્રાયફોસ્ફેટ જેમ કે જીડીપી સોરી જીટીપી ડીટીપી ઓકે એવા કોઈ પણ ન્યુક્લિયો ન્યુક્લિયોસાઇડ ટ્રાય ફોસ્ફેટની એનર્જી પણ યુઝ થઈ શકે છે કે ઘણા ઘણી રિએક્શન છે એ બીજા ન્યુક્લિયોસાઇડ સાઇડ ટ્રાઇફોસ્ફેટની એનર્જી પણ યુઝ કરી શકતા હોઉં સો એક્ઝામ્પલ ઓફ ધી લાઈગેઝ ઇઝ ધી ગ્લુટામિન સિન્થેઝ ઓકે ગ્લુટામિન સિન્થેઝ એન્ઝાઇમ છે એનું ફંક્શન શું છે કઈ એન્ઝાઇ કઈ રિએક્શનને કેટાલાઇઝ કરે છે તો કે ગ્લુટામેટ પ્લસ એને થ્રી પ્લસ એટીપી એમાંથી એનું ફોર્મેશન થશે ગ્લુટામાઇન પ્લસ એડીપી પ્લસ ફોસ્ફેટ ઓકે અહીંયા શું થયું તો કે ગ્લુટામેટ પ્લસ એનએચી ઓકે ગ્લુટામેટ અને એનએચું અમોનિયા એ બંને એકબીજા સાથે જોઈન્ટ થઈ ગયા અને એમાંથી ગ્લુટામેન્ટનું ફોર્મેશન થયું ઓકે આ શું થયું તો કે બંનેનું જોઈનિંગ થયું એટલે આ જે કાંઈ પણ રિએક્શન જે એન્ઝાઇમ કેટાલાઇઝ કરતું હશે એને કેવું કહેવાય લાઈગેઝ કેટેગરીનો એન્ઝાઇમ ઓકે કે એનું ફંક્શન શું છે જોઈન્ટ કરવાનું અને એટીપીની એનર્જી યુઝ થાય છે ઓકે સો એટીપીનું બ્રેકડાઉન થશે એમાંથી જે કાંઈ પણ ફ્રી એનર્જી રિલીઝ થશે એ લાઈગેઝ એન્ઝાઇમ દ્વારા યુઝ થશે ઓકે ગ્લુટામાઇનના ફોર્મેશન માટે અને એટીપીમાંથી એનું બ્રેકડાઉન થયું અને શું ફોર્મ થાય એડીપી પ્લસ ફોસ્ફેટ ઓકે ઇનઓર્ગેનિક ફોસ્ફેટ પ્લસ એડીપીનું ફોર્મેશન થશે ક્લિયર સો ધીસ આર ધી સમ ટાઈપ ઓફ ધી એન્ઝાઇમ્સ દેટ આર ઇન્વોવડ ઇન ધી મેટાબોલિક રિએક્શન્સ ઓકે તમે પાથવેઝ આપણે જે કાંઈ પણ સ્ટડી કર્યા છે અલગ અલગ મેટાબોલિક પાથવે એના દરેક એન્ઝાઇમના આ રીતના કેટેગરીમાં ક્લાસીફાઈ કરી શકો છો ઓકે નાઉ ધી નેક્સ્ટ ઇઝ ધી રોલ ઓફ પ્રિકોસર મોટા મોટાબોલાઇટ ઇન મેટાબોલિઝમ ઓકે મેટાબોલિઝમમાં પ્રિકોસર મેટાબોલાઇટનો શું રોલ છે એના વિશે હવે આપણે ડિસ્કસ કરીશું ઓકે સો સૌથી પહેલાં પ્રિકર્સર મેટાબોલાઇટ શું છે એ સમજવું જરૂરી છે ઓકે પછી એનો મેટાબોલિઝમમાં શું રોલ છે આપણે જાણી શકીએ સો જનરેશન ઓફ પ્રિકર્સર મેટાબોલાઇટ ઇઝ અ ક્રિટિકલ સ્ટેપ ઇન એનાબોલિઝમ ઓકે એનાબોલિઝમનો મિનિંગ શું થાય તો કે સિન્થેસિસ ટાઈપની જે કાંઈ પણ રિએક્શન છે સિન્થેટિક રિએક્શન્સ એને કહેવાય એનાબોલિઝમ ઓકે અને કેટાબોલિઝમ એટલે કે બ્રેકડાઉનની રિએક્શન અને મેટાબોલિઝમ છે એ બંનેનું બનેલું છે ઓકે એમાં એનાબોલિઝમ પ્લસ કેટાબોલિઝમ બંને મેટાબોલિઝમમાં ઇન્વોલ્વ છે સો જન મેટા એનાબોલિઝમ માટે પ્રિકર્સર મેટાબોલાઇટનું જનરેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઓકે બિકોઝ પ્રિકર્સર મેટાબોલાઇટ શું છે તો કે પ્રિકર્સર મેટાબોલેટ્સ આર કાર્બન સ્કેલેટન્સ ઓર કાર્બન ચેઇન ઓકે કાર્બન સ્કેલેટન એટલે કે કાર્બનની ચેઇન અથવા તો કાર્બન સ્કેલેટન બંને આપણે કહી શકીએ ઓકે સો પ્રિકોશન મેટાબોલાઇટ્સ આર કાર્બન સ્કેલેટન્સ યુઝડ એઝ અ સ્ટાર્ટિંગ સબસ્ટેટ ફોર સિન્થેસિસ ઓફ મોનોમર્સ એન્ડ અધર બિલ્ડિંગ બ્લોક્સ નીડેડ ફોર ધી સિન્થેસિસ ઓફ મેક્રોમોલેક્યુલ્સ ઓકે એનાબોલિઝમમાં શું થાય છે તો કે મેક્રોમોલેક્યુલ્સનું સિન્થેસિસ થશે ઓકે પ્રોટીનનું સિન્થેસિસ થશે કાર્બોહાઈડ્રેટનું સિન્થેસિસ થશે ઓર લિપિડનું સિન્થેસિસ થતું હોય ઓકે સો આવા બધા સિન્થેસિસ છે એ કેમાં થતાં હોય એનાબોલિઝમની પ્રોસેસમાં સો એના સિન્થેસિસ માટે આપણે શું જરૂરી છે તો કે મોનોમેરિક યુનિટ બધાના આપણી પાસે હોવા જોઈએ ઓકે બધાના સિન્થેસિસ માટેના મોનોમર છે એ આપણી પાસે પહેલેથી અવેલેબલ હોવા જોઈએ તો એમાંથી માઇક્રોમોલિક્યુલ્સનું સિન્થેસિસ થઈ શકે ઓકે સો આપણે શું કહીએ કે મોનોમર અથવા તો બિલ્ડિંગ બ્લોકની રિકવાયરમેન્ટ છે માઇક્રોમોલિક્યુલ્સના સિન્થેસિસ માટે હવે પ્રિકર્સર મેટાબોલાઇટ શું છે તો કે એવા કાર્બન સ્કેલેટન કે જેનો યુઝ કરીને સ્ટાર્ટિંગ સબસ્ટ્રેટ ફોર ધી સિન્થેસિસ ઓફ મોનોમર્સ આર સિન્થેસાઇઝ્ડ ઓકે એટલે કે શું તો કે આ મોનોમરના સિન્થેસિસ માટે આ પ્રિકોસર મેટાબોલાઇટનું યુઝ થાય છે કે એમાંથી આ મોનોમર્સ છે બિલ્ડિંગ બ્લોક્સ છે માઇક્રોમોલેક્યુલ્સના સિન્થેસિસ માટેના એટલે કે અમાઇનો એસિડ છે લિપિડ છે એ બધાનું સિન્થેસિસ કેમાંથી થશે તો કે પ્રિકર્સર મેટાબોલાઇટ્સમાંથી ઓકે સો પ્રિકર્સર મેટાબોલાઇટ કોને કહેવાય તો કે એવા મોલેક્યુલ્સ કે જેનો યુઝ કેના માટે થતો હોય તો કે મોનોમોર્સના સિન્થેસિસ માટે ઓર મોનોમેરિક યુનિટના સિન્થેસિસ માટે જે કાંઈ પણ મોલેક્યુલ્સનો યુઝ થતો હોય એને પ્રિકર્સર મેટાબોલાઇટ કહેવાય ઓકે સો મેટાબોલિઝમ માટે પ્રીકોસન મેટાબોલાઇટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કેમકે પ્રિકોશન મેટાબોલાઇટ નહીં હોય તો મોનોમનું સિન્થેસિસ નહીં થાય ઓકે અને મોનોમર્સનું સિન્થેસિસ નહીં થાય તો મેક્રોમોલેક્યુલ્સનું પણ સિન્થેસિસ નહીં થઈ શકે સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ નાઉ પ્રિકસન મેટાબોલાઇટ્સ આર રિફર્ડ ટુ એઝ ધી કાર્બન સ્કેલેટન્સ બીકોઝ ધે આર મોલેક્યુલ્સ ધેટ લેક ધી ફંક્શનલ મોએટીઝ સચ એઝ ધી અમાઇનો સલ્ફાઈડ્રલ ગ્રુપ્સ ઓકે આવા કોઈપણ ગ્રુપ છે અમાઈનો ગ્રુપ છે સલ્ફાઇડ્રલ ગ્રુપ છે એવા કોઈપણ પ્રકારના ગ્રુપ આ પ્રિકર્સર મેટાબોલાઇટમાં જોડાયેલા હોતા નથી એટલે એને કાર્બન સ્કેલેટન તરીકે ઓળખવામાં આવે છે કેમ એ ખાલી કાર્બન અને હાઇડ્રોજનનું જ બનેલું હશે ઓકે કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન એમાં કોઈ પણ ગ્રુપ છે સલ્ફાઈડ્રલ ગ્રુપ છે એવા પ્રકારના કોઈપણ ગ્રુપ ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ નહીં હોય સો ધ્યાનનું નજદીક કાર્બન સ્કેલેટન એન્ડ આવા જે કાંઈ પણ અમાઇનો સલ્ફાઈડ્રલ ગ્રુપ છે એનું એડિશન તો પછી ક્યારે થશે તો કે બાયોસિન્થેટિક પ્રોસીઝર દરમિયાન ઓકે પ્રિકોશન મેટાબોલાઇટમાંથી જ્યારે અમાઇનો એસિડ છે લિપિડ છે એનું સિન્થેસિસ થતું હશે ત્યારે એ સિન્થેસિસના ટાઈમે આ અમાઇનો અને સલ્ફાઇડ્રલ ગ્રુપ એડ થશે ઓકે અમાઇનો એસિડના સિન્થેસિસ કરવું હોય તો એના માટે અમાઇનો અને સલ્ફાઇડ્રલ ગ્રુપ ઇમ્પોર્ટન્ટ છે ઓકે સો એનું એડિશન ક્યારે થાશે તો કે બાયોસિન્થેટિક સિન્થેસિસની પ્રોસેસ દરમિયાન ઓકે ક્લિયર ધીસ મચ નાઉ અહીંયા આપણે જે ફિગર જોવાના છીએ એમાં શું પ્રિકર્સર મેટાબોલાઇટ્સ ઘણા બધા આપેલા છે અને એનો યુઝ કયા મોલેક્યુલના બાયોસિન્થેસિસ માટે થાય છે ઓકે એ પણ અહીંયા આપેલું છે સો અહીંયા ઘણી બધી વસ્તુ આ ફિગરમાં જોવા જેવી છે ફર્સ્ટ ઓફ ઓલ ઓલ ધી પ્રિકર્સર મેટાબોલાઇટ્સ આર ઇન્ટરમીડિયેટ્સ ઓફ ગ્લાયકોલાઇટિક પાથવે એન્ડ ટીસીએ સાયકલ ઓકે જે કાંઈ પણ પ્રિકર્સર મેટાબોલાઇટ્સ છે બધા કે જેમાંથી અમાઇનો એસિડનું અથવા તો બીજા મોનોમર્સનું સિન્થેસિસ થાય છે એ બેઝિકલી ઇન્ટરમીડિયેટ્સ છે કે ના તો કે ગ્લાયકોલાઇટિક પાથવે અને ટીસીએ સાયકલના ઓકે ગ્લાયકોલાઇસિસ માટેના આપણે ત્રણ પાથવે જોયા હતા ઓફ પાથવે એન્ટનો ડ્યુડ્રોફ પાથવે અને તો કે પેન્ટોસ્ફોસ્પેટ પાથવે ઓકે આ બધા પાથવેના ઇન્ટરમીડિયેટ છે એ જ પ્રિકોશન મેટાબોલાઇટ્સ તરીકે વર્ક કરે છે અને એમાંથી જ બધા મોનોમેરિક યુનિટનું સિન્થેસિસ થાય છે ઓકે સો ગ્લાઇકોલાઇસિસના આ ત્રણ પાથવે અને ટીસીએ સાયકલ એ બધાના ઇન્ટરમીડિયેટ છે એ પ્રિકોશન મેટાબોલાઇટ્સ તરીકે વર્ક કરશે ઓકે અથવા તો એમ પણ કહી શકીએ કે બધા પ્રિકોશન મેટાબોલાઇટ્સ છે એ ટીસીએ સાયકલ અને ગ્લાયકોલાઇટિક પાથવેના જ ઇન્ટરમીડિયેટ છે સો ધીસ પાથવે પ્લેઝ અ સેન્ટ્રલ રોલ ઇન ધી મેટાબોલિઝમ એન્ડ આર રિફર ટુ એઝ ધી સેન્ટ્રલ મેટાબોલિક પાથવે ઓકે આ બધા પાથવે છે એ એમાંથી જ ડિકલ્સર મેટાબોલાઇટ બધા એમાંથી જ છે ઓકે અને એમાંથી જ બધા મોનોમેનિક યુનિટનું પણ સિન્થેસિસ થાય છે તો આ બધા પાથવેને શું કહેવાય તો સેન્ટ્રલ મેટાબોલિક પાથવે તરીકે પણ ઓળખવામાં આવે છે કેમ કે મેટાબોલિઝમની પ્રોસેસમાં એમનો સેન્ટ્રલ રોલ છે ઓકે કેમકે કે એનાબોલિઝમ માટેની જે કાંઈ પણ પ્રિકોશન મેટાબોલાઇઝ મોટાબોલાઇટ છે એ બધા આ પાથવેમાંથી જ આપણને મળે છે ઓકે અને કેટાબોલિઝમ માટે પણ ટીસીએ સાયકલ અને ગ્લાયકોલાઇસિસ એ ઇમ્પોર્ટન્ટ પાથવે છે સો વી કેન સે ધેટ ધે પ્લે અ સેન્ટ્રલ રોલ ઇન ધી મેટાબોલિઝમ એટલે આ પાથવેઝને સેન્ટ્રલ મેટાબોલિક પાથવે તરીકે પણ ઓળખવામાં આવે છે ઓકે તમને એક માર્ગમાં ક્વેશ્ચન આવી શકે કે વિચારથી સેન્ટ્રલ મેટાબોલિક પાથવેઝ તો એના માટે શું લખવાનું ગ્લાયકોલાઇટિક પાથવેઝ એમાં ત્રણેય પાથવે ઓકે એમ્ડનમેરોફ પાથવે એન્ટનોડ્રોફ પાથવે અને ફોસ્ફેટ પાથવે પ્લસ ટીસીએ સાયકલ ક્લિયર નાવ નોટ ટુ ધેટ ધી મોસ્ટ ઓફ ધી પ્રિકોશન મેટાબોલાઇટ્સ આર યુઝ ફોર ધી સિન્થેસિસ ઓફ અમાઇનો એસિડ એન્ડ ન્યુક્લિયોટાઈડ્સ ઓકે મેજોરિટી જે કાંઈ પણ પ્રિકોશન મેટાબોલાઇટ છે એનો યુઝ ક્યાં થાય છે કોના સિન્થેસિસ માટે થાશે તો કે અમાઇનો એસિડ અને ન્યુક્લિયો સિન્થેસિસ માટે જ યુઝ થાશે ઓકે મેજોરિટી પ્રિકોશન મેટાબોલાઇટનો હવે આપણે આ પ્રિકોશન મેટાબોલાઇટ્સ જોશું ઓકે કયા કયા મોલેક્યુ કયા કયા પ્રિકોશન મેટાબોલાઇટ્સ છે અને એમાંથી કયા કયા મોલેક્યુલ્સનું સિન્થેસિસ થાય છે ઓકે સો સૌથી પહેલાં આપણે ગ્લાઇકોલાઇસિસનો પાથવે જોશું સો ગ્લુકોઝથી સ્ટાર્ટ થાય છે ગ્લાઇકોલાઇસિસનો પાથવે અને ટીસીએસ આઈકલના એન્ડમાં બધા જે કાંઈ પણ કાર્બન મોલિક્યુલ્સ ગ્લુકોઝમાં પ્રેઝન્ટ હશે એ સીઓ ટુના ફોમમાં રિલીઝ થઈ જાય છે ઓકે સો ગ્લુકોઝથી પાથવે સ્ટાર્ટ થશે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ સિક્સ ફોસ્ફેટનું ફોર્મેશન થાય છે ઓકે હવે પેન્ટોઝ ફોસ્ફેટ પાથવેમાં શું થશે ગાયકોલાઇસિસનો જે કાંઈ પણ પેન્ટોસ્ફોસ્ફેટ પાથવે છે એમાં ગ્લુકોઝ સિક્સ ફોસ્ફેટમાંથી રાઇબોસ સિક્સ ફોસ્ફેટનું સિન્થેસિસ થાય છે ઓકે સો સૌથી પહેલાં જે રાયબોસ સિક્સ ફોસ્ફેટ છે રાઈબોસ ફોસ્ફેટ એ એક પ્રિકોસર મેટાબોલાઇટ છે ઓકે એનો યુઝ ક્યાં થશે ન્યુક્લિયો સિન્થેસિસ માટે ઓકે કેમકે આપણને ખબર જ છે ન્યુક્લિયો ટાઈડના સ્ટ્રક્ચરમાં શું આવે તો કે એક નાઇટ્રોજન બેઝ હોય એક રાઇબોસ સુગર હોય અને એક ફોસ્ફેટ ગ્રુપ એની આરે જોડાયેલું હશે ઓકે સો ન્યુક્લિયો ટાઈડનું સિન્થેસિસ કરવું હોય અથવા તો ન્યુક્લિયો સાઇડનું સિન્થેસિસ કરવું હોય તો એના માટે રાઇબોસ સુગર જરૂરી છે ઓકે સો રાયબોઝ સુગર એક પ્રિકર્સર મેટાબોલાઇટ છે કે જે ન્યુક્લિયોટાઇડના ટાઈડના માટે યુઝ થશે ધેન ઇરિથ્રોઝ ફોર ફોસ્ફેટ ઓકે આગળ આપણે જેમ ચાલીએ પેન્ટોસ ફોસ્ફેટ પાછો એમાં એમાં ઇરિથ્રોસ ફોર ફોસ્ફેટનું સિન્થેસિસ થશે હવે ઇરિથ્રોસ ફોરફોસ્ફેટનું યુઝ ક્યાં થશે તો કોરિસ્મેટ ઓકે એમાંથી કોરિસ્મેટનું સિન્થેસિસ થાય છે એમાંથી પ્રિફિનેટ અને પ્રિફિનેટમાંથી ફિનાઇલ એલેનિન અને ટાઇરોસિન ઓકે સો ઇરિથ્રોસ ફોરફોસ્ફેટ એ પણ એક પ્રિકોશન મેટાબોલાઇટ છે કે જેનો યુઝ ફિનાઇલ એલેનિન અને ટાઇરોસિનના સિન્થેસિસ માટે થાય છે પ્લસ ટ્રિપ્ટોફાન ઓકે કોરિસ્મેટમાંથી ટ્રિપ્ટોફાનનું ડાયરેક્ટ સિન્થેસિસ પણ થાય છે સો આ ત્રણ અમાઇનો એસિડના સિન્થેસિસ માટે યુરિથ્રોઝ ફોર ફોસ્ફેટ ઇમ્પોર્ટન્ટ છે ઓકે ફિનાઇલ ટાયરોસિન એન્ડ ટ્રિપ્ટોફાન ઓકે નાવ ધેન ટ્રાયોસ ફોસ્ફેટ ઓકે હવે ગ્લુકોઝ સિક્સ ફોસ્ફેટમાંથી આગળ જોઈને શું બને છે ટ્રાયોસ ફોસ્ફેટ ઓકે એટલે ટ્રાયોસ ફોસ્ફેટ એટલે શું હોય તો કે ગ્લિસરાલ ડિહાઈડ થ્રી ફોસ્ફેટને ડાય ડાયહાઈડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ ઓકે એ બંને જે ફોર્મ થાય છે એને શું કહેવાય ટ્રાયોસ ફોસ્ફેટ ઓકે એમાંથી ગ્લિસરોલ ફોસ્ફેટનું સિન્થેસિસ થઈ શકે ટ્રાયોસફોસ્ફેટમાંથી અને એ ગ્લિસરોલ ફોસ્ફેટ છે એ લિપિડના સિન્થેસિસ માટે યુઝ થાય ઓકે સો ગ્લિસરોલ ફોસ્ફેટ પણ એક પ્રિકોસર મેટાબોલાઇટ છે અથવા તો ટ્રાયોસ ફોસ્ફેટને આપણે પ્રિકોસર મેટાબોલાઇટ કહી શકીએ ઓકે કેમકે એ ગ્લાયકોલાઇટિક એમાં આવે છે સો ટ્રાયોસ ફોસ્ફેટ ઇઝ ધી પ્રિકોશન મેટાબોલાઇટ યુઝડ ફોર ધી સિન્થેસિસ ઓફ ધી લિપિડસ ઓકે લિપિડના સિન્થેસિસ માટે ગ્લિસરોલ ફોસ્ફેટ જરૂરી છે અને ગ્લિસરોલ ફોસ્ફેટના સિન્થેસિસ માટે ટ્રાયોસફોસ્ફેટ છે એ એમાંથી ગ્લુસરોલ ફોસ્ફેટનું સિન્થેસિસ થાય છે ઓકે હવે જેમ જેમ ગ્લાયકોલાઇસિસનો પાથવે આગળ ચાલે છે એમ એમાંથી ટ્રાયોસ્ફોસ્ફેટમાંથી થ્રી ફોસ્ફોગ્લિસરેટનું સિન્થેસિસ થાય ઓકે સો થ્રી ફોસ્ફોગ્લિસરેટ ઓકે ઇટ ઇઝ ઓલ્સો વન પ્રિકોસર મેટાબોલાઇટ ઓકે થ્રી ફોસ્ફો ગ્લિસરેટમાંથી એક અમાઇનો એસિડ સેરીન ઓકે શેરીનનું સિન્થેસિસ થઈ માટે પ્રિકોસર મેટાબોલાઇટ છે થ્રી ફોસ્ફો ગ્લિસરેટ હવે સેરીન છે એમાંથી અલગ અલગ અમાઇનો એસિડનું સિન્થેસિસ થઈ શકે ઓકે એમાં અલગ અલગ મોડિફિકેશન આવે તો એક અમાઇનો એસિડમાંથી બીજા અમાઇનો એસિડનું સિન્થેસિસ પણ થઈ શકે છે સો સેરીનમાંથી કયા કયા અમાઇનો એસિડનું સિન્થેસિસ થઈ શકે તો કે ટ્રિપ્ટોફાન એક તો કે શેરીનમાંથી ટ્રીપ્ટોફાન બની શકે ધેન શેરીનમાંથી ગ્લાઇસિન અને ગ્લાઇસીનમાંથી પ્યુરિન્સ હિસ્ટ પ્યુરિન્સ અને હિસ્ટિડિન્સ ઓકે તો આ બંનેનું સિન્થેસિસ થઈ શકે ગ્લાઇસીનમાંથી અને તો કે શેરીન છે એમાંથી સિસ્ટીનનું સિન્થેસિસ થાય ઓકે સો અહીંયા થ્રી ફોસ્પોગ્લિસાઈટ છે એ ઘણા બધા અમાઈનો એસિડના સિન્થેસિસ માટે પ્રીકોશન મેટાબોલાઇટ છે પ્લસ પ્યુરિન્સના સિન્થેસિસ માટે પણ એ પ્રિકર્સર મેટાબોલાઇટ તરીકે વર્ક કરે છે ઓકે પ્યુરિનના સિન્થેસિસ માટે ગ્લે ગ્લાઇસિન જરૂરી છે અને ગ્લાઇસિનનું સિન્થેસિસ ક્યાંથી થયું તો કે સેરિનમાંથી કે જે થ્રી ફોસ્પોગલિસરેટમાંથી બન્યું હતું ઓકે સો થ્રી ફોસ્પોગલિસરેટ ઇઝ અ પ્રિકર્સર મેટાબોલાઇટ ફોર ટ્રિપ્ટોફાન સેરીન ગ્લાઇસિન સિસ્ટીન હિસ્ટિડિન અને પ્યુરિન નાઇટ્રોજન બેઝિસ ઓકે હવે આગળ ગ્લાયકોલાઇસિસનો પાથવે ચાલશે તો થ્રી ફોસ્ફો ગ્લિસરેટમાંથી ફોસ્ફોઇનોલ પાયરુવેટનું સિન્થેસિસ થાય છે એઝ વેલ એઝ યરિથ્રોસ ફોર ફોસ્ફેટ છે એ પણ ઇનડાયરેક્ટલી ફો ફોસ્ફોઇનોલ પાયરુવેટમાં કન્વર્ટ થઈ શકે છે ઓકે ફોસ્ફેટ પાથવેમાં ઇરિથ્રોસ ફોર ફોસ્ફેટનું સિન્થેસિસ થયું એ આગળ જોઈને ફોસ્ફોઇનોલ પાયરુવેટનું સિન્થેસિસ માટે પણ પાર્ટિસિપેટ કરી શકે છે ઓકે જો ફોસ્ફોનોલ પાયરુવેટ જે ગ્લાયકોલાઇટિક પાથવેમાં બન્યું હવે એમાંથી આગળ જઈને શું બનશે પાયરુવેટ ઓકે એમાં આ ફોસ્ફોઇનોલ પાયરુવેટમાંથી પાયરુવેટનું ફોર્મેશન થાય અથવા તો ફોસ્ફોઇનોલ પાયરુવેટ ડાયરેક્ટલી ઓક્ઝેલોએસિટેટમાં પણ કન્વર્ટ થઈ શકે છે ઓકે પાયરો ફોસ્ફોઇનોલ પાયરુવેટમાંથી કાર્બન ડાયોક્સાઇડ રિમૂવ થઈ જશે અને એમાંથી કેનું ફોર્મેશન થશે તો કે ઓક્ઝેલો એસિટેટનું સોરી અહીંયા કાર્બન ડાયોક્સાઇડનું એડિશન થાય છે ઓકે ફોસ્ફોઇનોલ પાયરુવેટ ઇઝ અ થ્રી કાર્બન સુગર અને ઓક્ઝેલોએસિટેટ છે એ ફોર કાર્બન સુગર છે ઓકે સો એમાં એક કાર્બન ડાયોક્સાઇડ મોલિક્યુલનું એડિશન થશે અને ફોસ્ફોઇનોલ પાયરુવેટમાંથી ઓક્ઝેલોએસિટેટ પણ બની શકે છે ઓકે હવે ફોસ્ફોઇનોલ પાયરુવેટમાંથી આગળ ગ્લાયકોલાઇસિસના પાથવેનું લાસ્ટ સ્ટેપ છે પાયરુવેટનું ફોર્મેશન ઓકે એમ્ડન મેયર ઓફ પાથવેના લાસ્ટ સ્ટેપમાં શું થાય તો કે ફોસ્ફોનલ પાયરુવેટમાંથી પાયરુવેટનું ફોર્મેશન થાય તો આ પાયરુવેટ છે એ ઘણા બધા અમાઇનો એસિડ માટે એઝ અ પ્રિકર્સર મેટાબોલાઇટ વર્ક કરે છે કયા કયા અમાઇનો એસિડનું સિન્થેસિસ પાયરુવેટમાંથી થઈ શકશે તો એલેનિન લાઈસિન આઇસોલ્યુસિન વેલિન અને લ્યુસિન ઓકે આ બધા અમાઇનો એસિડના સિન્થેસિસ માટે પાયરુવેટ એઝ અ પ્રિકોર્સર મેટાબોલાઇટ વર્ક કરશે અને પાયરુવેટ છે એ પણ ડાયરેક્ટલી ઓક્ઝેલો એસિડેટમાં કન્વર્ટ થઈ શકે છે બાય યુઝ ઓફ પોન્સ કાર્બન ડાયોક્સાઇડ એન્ડ એટીપી ઓકે કાર્બન ડાયોક્સાઇડનો યુઝ કરી અને એટીપીની એનર્જીનો યુઝ કરી પાયરુવેટ ડાયરેક્ટલી એસિટેટમાં પણ કન્વર્ટ થઈ શકે છે ઓકે ઓક્ઝેલો એસિટેટ શું છે ટીસીએસ સાયકલનું એક ઇન્ટરમીડિયેટ છે ઓકે હવે પાયરુવેટ હવે પાયરુવેટ આગળ જોઈને પાયરુવેટનું બ્રેકડાઉન થશે પાયુર્વેદમાંથી શું બને એસિટાઇલ કોએ ઓકે ટીસીએ સાયકલમાં પાયરોવેદને એન્ટર થવું હોય તો એના માટે એને એસિટાઈલ કોએમાં કન્વર્ટ થવું પડે ઓકે સો પાયુર્વેદમાંથી એસિટાઈલ કોએનું ફોર્મેશન થશે સેમ એસિટાઇલ કોએ છે એ બે ઓમાઇનો એસિડના સિન્થેસિસ માટે પાર્ટિસિપેટ કરશે ઓકે વેલિન અને લ્યુસિન બે ઓમાઇનો એસિડના સિન્થેસિસ માટે એસિટાઇલ કોએ છે એ પાર્ટિસિપેટ કરે છે ઓકે નાવ એસીટાઈલ કોએમાંથી બીજા પણ લિપિડના સિન્થેસિસ માટે પણ એસિટાઈલ કોએ એઝ અ પ્રિકોસન મેટાબોલાઇટ વર્ક કરશે અને ઘણા બધા લિપિડના સિન્થેસિસ માટે એસિટાઈલ કોએ છે એ એઝ અ સ્ટાર્ટિંગ મટીરિયલ યુઝ થાય છે ઓકે સો ઇટ ઇઝ ઓલ્સો અ પ્રિકોશન મેટાબોલાઇટ નાઉ એસીટાઈલ કોએ ટીસીએ સાયકલમાં એન્ટર થશે ટીસીએ સાયકલની અંદર શું થશે એસીટાઇલ કોએમાંથી સિટ્રેટ સિટ્રેટમાંથી આઇસોસિટ્રેટ આઇસોસિટ્રેટમાંથી આલ્ફાકીટો ગ્લુટ્રેટ અને આલ્ફા કિટો ગ્લુટ્રેટમાંથી સક્સિનાઇલ કોએ સક્સિનાઇલ કોએમાંથી સક્સિનેટ અને સક્સિનેટથી ઓક્ઝેલો એસિટેટ ઓકે સાયકલ ઓક્ઝિલો એસિડેટમાં પૂરી પાછું ઓક્ઝિલો એસિડેટથી આગળ જશે એટલે એક એસિટાઈલ કોએ એક્સેપ્ટ કરે એસિટાઈલ કોએ પ્લસ ઓક્ઝેલો એસિટેટ એટલે સિટ્રેટનું સિન્થેસિસ થશે વળી ઓકે સો આખો એક ટીસીએસ સાયકલનો પાથવે છે હવે ડીસીએસ સાયકલના ઇન્ટરમીડિયેટ ક્યાં ક્યાં કયા કયા અમાઇનો એસિડના સિન્થેસિસ માટે વોક પાર્ટિસિપેટ કરશે તો સૌથી પહેલાં આપણે ઓક્ઝેલોએસિડેટનું જોઈ લઈએ ઓકે ઓક્ઝિલોએસિટેટ છે એસ્પાર્ડેટનું સિન્થેસિસ થશે ઓક્ઝેલોએસિડેટનીમાંથી ઓકે હવે એસ્પાર્ટેટ છે એ કયા કયા અમાઇનો એસિડના સિન્થેસિસ માટે રિસ્પોન્સિબલ છે તો એસ્પાર્ટેટમાંથી એસ્પર્જિન થ્રીઓનીન આઇસોલ્યુશિન મિથિયોનિન અને લાઇસિન ઓકે આ બધા અમાઇનો એસિડને અમાઇનો એસિડનું સિન્થેસિસ એસ્પાર્ટેટમાંથી થશે અને જોકે એસ્પાર્ટેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ફોર ધી સિન્થેસિસ ઓફ ધી પિરિમિડિન્સ ઓકે પિરિમિડિન ન્યુક્લિયોસાઇડ સોરી પિરિમિડિન નાઇટ્રોજન બેઝના સિન્થેસિસ માટે પણ એસ્પાર્ટેટ ઇમ્પોર્ટન્ટ છે ઓકે સો એસિટેટ આ બધાના સિન્થેસિસ માટે એઝ અ પ્રિકોશન મેટાબોલાઇટ વર્ક કરશે એમાંથી એસ્પાર્ટેટનું સિન્થેસિસ થશે અને એસ્પાર્ટેટ છે આ બધાના સિન્થેસિસ માટે ઇમ્પોર્ટન્ટ છે ઓકે નાવ કોએ ઓકે સક્સિનાઇલકો ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ધી સિન્થેસિસ ઓફ પોર્ફાઈરિન્સ ઓકે પોરફાઈરિન રિંગ જે છે ઓકે ક્લોરોફિલમાં પ્રેઝન્ટ હોય હિમોગ્લોબિનમાં પ્રેઝન્ટ હોય એ પોર્ફાઈરિનના સિન્થેસિસ માટે સક્સિનાઇલ કોએ ઇમ્પોર્ટન્ટ છે ઓકે નેક્સ્ટ ટીસીએસાઈકલનું ઇન્ટરમીડિયેટ છે આલ્ફાકીટો ગ્લુટ્રેટ આલ્ફાકીટો ગ્લુટ્રેટમાંથી ગ્લુટામેટનું સિન્થેસિસ થશે ઓકે અમાઇનો એસિડ ગ્લુટામેટ અને ગ્લુટામેટમાંથી ગ્લુટામાઇન પ્રોલિન અને આર્જિનિન આ બધા અમાઇનો એસિડનું સિન્થેસિસ થશે ઓકે સો આ ગ્લુટામેટ અને ગ્લુટામાઇન પ્રોલિન આર્જિનિન એ બધાના સિન્થેસિસ માટે આલ્ફાકીટો ગ્લુટ્રેટ એઝ અ પ્રિકર્સર મેટાબોલાઇટ વોક કરે છે ઓકે સો ધીસ ઇઝ ધી ઓલ પ્રિકોશન મેટાબોલાઇટ સેટ પાર્ટિસિપેટ ઇન ધી સિન્થેસિસ ઓફ મોનોમર્સ ઓકે ઘણા બધા અમાઈનો બધા અમાઈનો એસિડ મોસ્ટ અમાઈનો છે એનું સિન્થેસિસ ગ્લાઇકોલાઇટિક પાથવેના ઇન્ટરમીડિયેટમાંથી અથવા તો ટીસીએ સાયકલના ઇન્ટરમીડિયેટમાંથી જ થાય છે ઓકે સો આપણે અહીંયા જોયું કે ગ્લાઇકોલાઇસિસના પાથવેના જે કાંઈ પણ ઇન્ટરમીડિયેટ છે અથવા તો ટીસીએ સાયકલના પાથવેના ઇન્ટરમીડિયેટ છે એમાંથી ઘણા બધા ઇન્ટરમીડિયેટ સેવા છે કે જે પ્રિકોર્સર મેટાબોલાઇટ તરીકે વર્ક કરે છે અને એમાંથી ઘણા બધા એસિડનું સિન્થેસિસ થાય છે ઓકે પ્લસ ન્યુક્લિયોટાઇડનું સિન્થેસિસ માટે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઓકે સો પ્રિકોર્સર મેટાબોલાઇટ કોના કોના સિન્થેસિસ માટે યુઝ થશે લિપિડ સિન્થેસિસ ન્યુક્લિયોટાઇડ સિન્થેસિસ અમાઇનોએસિડ સિન્થેસિસ ઓકે આ બધાના સિન્થેસિસ માટે પ્રિકોશન મેટાબોલાઇટ યુઝ થાય છે ક્લિયર સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ ઇફ યુ હેવ એની ડાઉટ ધેન પ્લીઝ આ સ્કિન ધી કોમેન્ટ બોક્સ થેન્ક યુ